દ્વારકામાં આજે ગુરુમંત્રી હર્ષ સંધવીએ દ્વારકાધીશના દર્શન કરી જિનાલય ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે હવાઈ માર્ગે હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓનું ભાજપના જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓ દ્વારકાધીશના દર્શને મંદિરે પહોંચ્યા હતા. ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ભગવાન દ્વારકાધીશના દર્શન પૂજન સાથે પાદુકા પૂજન કર્યું હતું. દ્વારકાધીશ પૂજારી દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન કરાવ્યું હતું. ગુજરાત પોલીસ હજુ પણ સુંદર અને કડક હાથે કામગીરી કરતી રહે તેવી પ્રાર્થના કરી હતી. ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રહેશે તેમ તેઓએ જણાવ્યું હતું. ધાર્મિક સ્થળો પરના દબાણો હટાવવાની કામગીરી હજુ પણ કરવામાં આવશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. મંદિર દર્શન કર્યા બાદ તેઓ બરડિયા ખાતે જિનાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા બરડિયા જિનાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ મહોત્સવ પ્રસંગે હાજરી આપી હતી. દીપક જોશી, ZS TV, દ્વારકા. મારું એવું માનવું છે કે જે પ્રકારે ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં ડ્રગ સામેના ઝુંબેશમાં હલ્લા બોલ બોલાવી છે, આજે ભગવાન શ્રી કૃષ્ણની નગરીમાંથી દ્વારકાધીશના ચરણો પરથી અને આ જ ધામ પરથી હું આજે કહેવા માંગુ છું કે ડ્રગ્સ સામેની ઝુંબેશ એ કોઈ સામાન્ય ઝુંબેશ નથી. ગુજરાત પોલીસના જાંબાજ પોલીસ અધિકારીઓએ ભારત પાકિસ્તાનની બોર્ડરો પર જઈને ગોલીઓનો સામનો કરીને હજારો કરોડનું ડ્રગ્સ પકડીને પાકિસ્તાનીઓનું ડ્રગ્સ નેટવર્ક આખું તોડી નાખ્યું. આજે બી તમામ દિશાએ ગુજરાત પોલીસ ચોકન્ની છે અને આ બાબતે વધુમાં વધુ કામગીરી કરી શકાય તે માટેની યોજનાઓ બનાવવામાં આવેલી છે. ભગવાન દ્વારકાની નગરીમાં બેટ દ્વારકા હોય કે દ્વારકા શહેર હોય, કોઈ બી પ્રકારનું અવૈધ બાંધકામ ચલાવી લેવામાં નહીં આવે. કેના કારણોસર આ અવૈધ બાંધકામ ચલાવવું પડે ભાઈ, અને અવૈધ બાંધકામોની સામેની ઝુંબેશ હંમેશા ચાલતી રહેશે. આ ઝુંબેશ ભવિષ્યની વ્યવસ્થાઓ કરવા માટે રાજ્ય સરકારે જે જગ્યાઓ બચાવી હોય, દ્વારકાના બેટ દ્વારકાના નાગરિકોને સ્કૂલ છે, સામાન્ય કોમ્યુનિટી હોલ છે, લાઇબ્રેરી છે, નાની મોટી PHC CHC હોસ્પિટલ માટે જે વ્યવસ્થાઓ બચાવેલી હોય એ જગ્યાઓ પર કોઈ દબાણ કરી લે એ કઈ રીતે ચાલે.